અંકલેશ્વર ગરખોલ બ્રિજ ઉપર લાઇટ લગાવવાના મુદ્દે કોંગ્રેસ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસ અંકલેશ્વર હાંસોટ યુવા પ્રમુખ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વહેલી તકે બ્રિજ ઉપર લાઇટ લગાવવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. અંકલેશ્વર ગડખોલ બ્રિજ ઉપર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, જેમાં આજરોજ બ્રિજ નજીક એસટી બસ અને ફોરવ્હીલ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે યુવાનોના મોત નિપજ્યા હતા. જેને લઈને અંકલેશ્વર કોંગ્રેસ યુવા મોરચા દ્વારા બ્રિજ ઉપર લાઇટ લગાવવા મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર હાંસોટ વિધાનસભાના કોંગ્રેસ યુવા પ્રમુખ શરીફ કાનુગાના જણાવ્યા અનુસાર હાઇવે ઉપરથી પસાર થતા મોટા વાહનો ટોલટેક્સ બચાવવા માટે ગડખોલ બ્રિજ ઉપરથી પસાર થતા હોય છે, જેના કારણે અકસ્માતોનો પણ ભય રહે છે. ટ્રાફિકની સમસ્યા પણ ખૂબ મોટી રહે છે. વહેલી તકે આ સમગ્ર મુદ્દા ઉપર તંત્ર ધ્યાન નહીં આપે તો ઉગ્ર આંદોલન થનાર છે. અંકલેશ્વર હાંસોટ વિધાનસભાના કોંગ્રેસના યુવા પ્રમુખ દ્વારા મીડિયા સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી અને જે સ્થળે અકસ્માત સર્જાયો હતો ત્યાં કેન્ડલ માર્ચ કરી ફાનસ સળગાવીને પણ તેઓએ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં જે જૂના નેશનલ હાઈવે નંબર 8 પર જે બ્રિજ આવેલો છે એ બ્રિજ ઉપર વારંવાર અકસ્માતની ઘટના બની રહી છે. વારંવાર આ તકલીફો થાય છે અને મૃત્યુ થાય છે. ગતરોજ પણ બે મૃત્યુ થયા બ્રિજ પર અકસ્માતના કારણે. અહીં ના કોઈ લાઇટની વ્યવસ્થા છે, ના કોઈ એવી ટ્રાફિકના જવાનો ઊભા રહે છે, ના કોઈ પ્રકારનું વળાંકના ચિહ્નો બતાવવામાં આવ્યા છે. તેમજ જે પ્રકારે ભારે વાહનો ટોલ બચાવવા ખાતર અંકલેશ્વરથી ભરૂચ તરફ જે નર્મદા મૈયા બ્રિજ તરફથી એ કોની રહેમ નજર હેઠળ જાય છે એ પણ એક ચર્ચાનો વિષય છે. આ વિષયના અનુસંધાનમાં વારંવાર જે ઘટનાઓ બને છે, આકસ્મિક ઘટનાઓ અને લોકોના જીવ જે જઈ રહ્યા છે એના અનુસંધાનમાં યુથ કોંગ્રેસ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા દ્વારા આજે એક સદબુદ્ધિ અભિયાન હેઠળ કે તંત્રને અને અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને એક સદબુદ્ધિ અભિયાન હેઠળ ફાનસ અને મીણબત્તી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં યુવા કોંગ્રેસના કાર્યકરો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. અમારી માંગ છે કે જો 10 દિવસમાં જો આ બ્રિજ ઉપર લાઇટના મુદ્દે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો આ યુવા કોંગ્રેસના જવાનો, યુવા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો આ બ્રિજ ઉપર ચક્કા જામ કરશે એવી અમે જાહેરમાં ચીમકી આપીએ છીએ.